મહાનગરોમાં મહામારીએ માજા મૂકી છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યુના સમય આજથી રાજકોટ સહિત 4 મહાનગરોમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે હોળી ધૂળેટીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટનું તંત્ર સફાળું જાગ્યું છે. મનપા અને પોલીસ અધિકારીઓ બેઠક યોજવામાં આવશે અને ટૂંક સમયમાં હોળી ધૂળેટીના તહેવાર મુદ્દે નિર્ણય પણ લેવામાં આવશે. મહત્વનું છે કે તહેવારની ઉજવણી કરતાં સંક્રમણ ના વધે તે માટે બેઠક યોજી એક મહત્વનો નિર્ણય લેવામાં આવશે. કોવિડના કેસીસમાં માર્જિનલ વધારો આવ્યો છે, જેના માટે રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ પણ જેવી રીતે આપણે જે કોશિશ વધ્યા હતા, જે હેન્ડલ કર્યા, આવી રીતે જ કામગીરી ચાલુ છે. અમારા દ્વારા અમારી 21 યુએનસીસ છે. આ 21 યુએનસીસ માટેના યુએનસી પ્રભારી એક સિનિયર અધિકારી નીમવામાં આવ્યા છે. રાજકોટમાં આપણે જેવી રીતે આ કેસીસને ટ્રીટ, અમારો જે પદ્ધતિ છે આ 3T પદ્ધતિ છે, એટલે કે ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ. કોઈ પણ જોતો પોઝિટિવ કેસ અમને મળતું હોય છે તો ત્યાં આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર એક કેસની સામે અમારા દ્વારા 71.5 કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવે છે. આ જે કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવે છે પછી એનો ટેસ્ટ થાય છે અને ટેસ્ટ કર્યા પછી જોતો પોઝિટિવ આવે તો એક સાયકલ તરીકે ફરીથી એના જે કોન્ટેક્ટ્સ હોય એને ટ્રેસ કરવામાં આવે છે અને યોગ્ય સારવાર આપવામાં આવે છે. જે ટેસ્ટ હતા એ ટેસ્ટની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. અત્યારે આપણે રાજકોટ શહેરમાં લગભગ 2,500 જેટલા ટેસ્ટ કરી રહ્યા છે, જે જરૂર પડશે તો એના કરતાં વધારીશું. ટેસ્ટિંગ માટે આપણા પાસે ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે. ઓલરેડી અમારી દરેક યુએચસી ઉપર અત્યારે ટેસ્ટ થાય છે. એના સિવાય અમારા 104 વાહનો, કોઈ પણ ફોન કરે તો 104 વાહન એના ઘરે પહોંચીને ટેસ્ટ કરે છે. આપને બતાવતા હું એ બતાવવા ઈચ્છું છું કે આજે આપ જોશો તો આખા ગુજરાતમાં એએમસી પછી આરએમસીમાં 104 કોલ્સ વધારે આવે છે. અને આ 104 ફક્ત કોવિડ હેલ્પલાઇન નથી, એક હેલ્થ હેલ્પલાઇન છે. આનો આટલો સારો પ્રચાર પ્રસાર થયો છે, લોકોને આટલો સારો એનો અનુભવ થયો છે કે માણસને કોઈ પણ આરોગ્યલક્ષી પ્રશ્ન હોય તો 104 ઉપર ફોન કરે છે અને ત્યાં તુરંત એમના પાસે વાહન પહોંચી જાય છે અને જો તો જરૂર પડે તો કોવિડનો ટેસ્ટ પણ કરે છે. સાથોસાથ દરેક યુએચસીમાં આપણે આવી રીતે ટેસ્ટિંગ વાહન આપ્યા છે તો આખા રાજકોટ શહેરમાં 36 જેટલા ટેસ્ટિંગ વાહન પણ અત્યારે કાર્યરત છે. જે કોન્ટેક્ટ્સ જે છે, જે ટ્રેસ્ડ કોન્ટેક્ટ્સ છે, આ લોકોને ટેસ્ટ કરવામાં આવે છે. દરરોજ સાંજે અમારા દ્વારા 5 વાગે એક રિવ્યૂ મિટિંગ થાય છે, જેમાં આપણે કેટલા ટેસ્ટ થયા, પોઝિટિવિટી શું છે, કયા યુએચસીમાં કયા વિસ્તારમાં વધારે પોઝિટિવિટી આવે છે આ ધ્યાનમાં લેવામાં આવે છે અને જે પોઝિટિવિટી વધારે આવતી હોય ત્યાં આપણે ટેસ્ટિંગ હજી કરતાં વધારી દઈએ છીએ. જેનાથી અગાઉ પણ અમને આ ટેસ્ટિંગ બહુ સારી રીતે ફલી છે અને આ જે 3T મોડલ છે આ એક સક્સેસફુલ મોડલ છે, જે રાજકોટમાં ફરીથી વધારે સુદૃઢ કરવામાં આવી ગયું છે અને આ જે કેસીસમાં થોડો ઉછાળ આવ્યો છે એ પણ આપણે કંટ્રોલ કરી લઈશું. અત્યારે અમારા દ્વારા આવું કંઈ નિર્ણય લેવામાં આવ્યું નથી, પણ પોલીસ સાથે મળીને અને સંકલનમાં રહીને આપના દ્વારા નિર્ણય લેવામાં આવશે.